કેશોદ તાલુકાના પાળોદર ગામે સુજલામ સુફલામ ઝડપયાન 2024 અંતર્ગત ચાલતા ખોદકામમાં ખેડૂતો પાસેથી કોન્ટ્રાક્ટર દ્વારા એક ટ્રેક્ટરના રૂપિયા 250 ની ઉઘરાણી મુદ્દે ખેડૂતો દ્વારા કેશોદ મામલતદારને આવેદન અપાયું. મારું નામ પરબતભાઈ વજનભાઈ, ગામ પાળોદર. અમારા ગામની તિલોડી નદીમાં ખોદકામ કરનાર જે તે કંપનીઓએ અમારા બધા ખેડૂત ભાઈઓ પાસેથી વિના મૂલ્યે 250 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. જે રકમ સરકારે વિના મૂલ્યે માટી ભરવાનું આપ્યું છે, એ છતાં બધા ખેડૂત પાસેથી 250 રૂપિયા લેખે એની ઉઘરાણી કરી છે અને અમે આપ્યા છીએ. જરૂર પડશે તો અમે સોગંદનામું પણ કરી આપશું. કોઈ પણ જાણ મળી છે કે જે ટ્રેક્ટર પણ તમારા હતા, તો શું ટ્રેક્ટર પણ અમારા હતા એ જાણ પણ અમને. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ ભરત લાડાણી, આજરોજ કેશોદ મામલતદાર કચેરીએ અમે ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ. કેશોદ તાલુકાના પાળોદર ગામે અમારા ખેડૂતો દ્વારા મળેલી ફરિયાદના આધારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ખેડૂતોને તળાવમાંથી માટી ખોદકામ કરી અને કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા એ માટી વિનામૂલ્યે આપવાની હોય અને તળાવ ઊંડું થાય, ચોમાસામાં પાણી ભરાય અને ખેડૂતોની ખેતર ફળદ્રુપ બને એવા સરકારશ્રીના આશયથી સિંચાઈ વિભાગ દ્વારા જે મંજૂરી આપવામાં આવી, એ મંજૂરી જે સ્થળની ખોદકામ કરવાની આપી એના બદલે અન્ય જગ્યાએ લાખો ટન માટી ખોદકામ કરી અને ત્યારબાદ સિંચાઈ વિભાગના અધિકારી સાથે મેં ટેલિફોનિક વાતચીત કરતાં એમનું સ્થળ તાત્કાલિક બદલી નાખવામાં આવ્યું. એટલે પહેલી વાત તો જ્યાં અનધિકૃત રીતે ખોદકામ કરવામાં આવ્યું છે ત્યાં ખાણ ખનિજ વિભાગ દ્વારા એમની ખરાઈ કરી અને દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ. અને બીજી વાત કે જ્યાં સ્થળ ફેરવી અને જે નદીઓમાં ખોદકામ કરવાની પરમિશન આપી છે ત્યાં ખાણ ખનિજ વિભાગે કોઈ એના ક્રાઇટેરિયા નક્કી નથી કર્યા. પોલીસ દ્વારા અને સરકારી તંત્ર દ્વારા રાત્રે એક ખેડૂતનું એક ટ્રેક્ટર ખાલી એમના ખાતર માથે માટી મારવા માટે જો પકડાય તો પણ એમને પકડીને પૂરી દેવામાં આવે છે. પોલીસે પણ કાળી પટ્ટી બાંધી છે, મામલતદારે પણ કાળી પટ્ટી બાંધી છે. ત્યાંથી વિશેષ મારે કહેવું પડે છે કે ડેપ્યુટી કલેક્ટરને ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ પણ આમાં ચૂપ છે. એટલે સીધા જ પોતે ભાગીદારીની અંદર સંડોવાયેલા હોય એવો મારો આક્ષેપ છે. આને તાત્કાલિક રીતે બંધ કરી દેવામાં આવે અને જે જે ખેડૂતો પાસેથી પૈસા વસૂલવામાં આવ્યા છે પૈસા પરત કરે, નહીંતર જરૂર પડે પાળોદરના ખેડૂતોને સાથે રાખીને મામલતદાર કચેરીએ ધરણા કરવામાં અમે કોઈ ખચકાશું નહીં. જય જવાન જય કિસાન.